गुड मॉर्निंग विद्यार्थियों, कंप्यूटर विषय स्टैंडर्ड 11 चैप्टर नंबर 6 उबंटू लिनक्स ना कमांड बराबर उबंटू लिनक्स ना मूलभूत कमांड विद्यार्थियों एमां आपणे लिनक्स मां वपराता बेसिक कमांड नी चर्चा करी हती। चैप्टर नंबर 6 आपणे थ्योरिकल संपूर्ण कम्प्लीट कर्यु हतुं। आज हूँ तमने एनु थोड़ुं प्रेक्टिकल बतावी छूं। अगाउ पण मैं आपणे तमने बेसिक कमांड कैल्क्युलेटर ना कमांड पछी कैलेंडर ना कमांड डेट एंड टाइम ना कमांड डिरेक्टरी जोवाना कमांड अने क्लियर कमांड बताव्या हता प्रेक्टिकल मां। ए पछीना आपणे बीजा थोड़ा कमांड्स जोवाना छे, तो आजे आपणे प्रेक्टिकल पण करीशुं अने साथे साथे स्वाध्यायना एमसीक्यू पण सोल्व करीशुं। तो आजना आ विडियोमां धोरण 11 कम्प्यूटर विषय चेप्टर नंबर 6 मां पहेला आपणे एमसीक्यू सोल्व करी दईए छीए, बराबर। तो जो टेक्स्टबुक में तमने एमसीक्यू आपेला छे एना प्रश्न आपणे सोल्व करी दईए। टेक्स्टबुक होय तो एमां टिक करी देजो, ना होय तो नोटबुक में तमारे लखवाना छे एमसीक्यू। पहेलो प्रश्न छे, फाइल में समाविष्ट माहितीनी कुल लीटीओ शब्दों अने अक्षरोनी गणतरी करवा माटेनो कमांड, तो कयो कमांड आवशे? डब्ल्यूसी वर्ड काउंट। तो पहेलामां शुं जवाब आवशे? सी। पहेलानो जवाब शुं आवशे विद्यार्थीओ? सी। बीजो प्रश्न, फाइलने दूर करवा माटे एटले फाइलने रिमूव करवा माटे, ફાઇલને રિમૂવ કરવા માટે કયો કમાન્ડ ઉપયોગમાં લેવાય છે? તો ફાઇલ રિમૂવ કરવા માટેનો કમાન્ડ છે, તો બીજામાં જવાબ આવશે બી, આરએમ, રિમૂવ ફાઇલ। બીજામાં શું જવાબ આવશે? આરએમ। બીજો પ્રશ્ન, ડિરેક્ટરીને રિમૂવ કરવા માટે, ડિરેક્ટરી અથવા તો આપણે એના માટે ફોલ્ડર શબ્દ પણ વાપરીએ છીએ, તો ડિરેક્ટરી અને ફોલ્ડર રિમૂવ કરવા માટેનો કમાન્ડ છે આરએમડીઆઈઆર, આરએમડીઆઈઆર। તો ચોથામાં જવાબ આવશે ડી। પાંચમો પ્રશ્ન, સોરી ત્રીજામાં જવાબ આવશે ડી। ચોથામાં છે, કોઈ ફાઇલમાંથી, ચોથામાં છે, કોઈ ફાઇલમાંથી માત્ર કુલ લીટી, માત્ર લાઇન જ શોધવી છે, બરાબર। કેટલા અક્ષરો છે, કેટલા પેજ લખ્યા છે, કેટલી લાઇન લખી છે, એ બધું દર્શાવવા ડબ્લ્યુસી કમાન્ડ આવે, પણ હવે માત્ર કેટલી લાઇન લખી છે, કેટલી લીટીઓ લખી છે એ જોવું છે। તો ચોથામાં આવશે જવાબ ડી, ડબ્લ્યુસી માઇનસ એલ, ડબ્લ્યુસી માઇનસ એલ, ખ્યાલ આવશે, બરાબર। પહેલો એમસીક્યુ એમાં સી, બીજામાં બી, ત્રીજામાં ડી, ચોથામાં ડી, અને પાંચમો એમસીક્યુ જેમાં ચેન્જ મોડ, સીએચ મોડ 167 કમાન્ડમાં નીચે પૈકી એક્સેસ રાઇટ કોની સમકક્ષ છે? જો આપણે ભણી ગયા, જો યાદ હોય તો યુઝર, ગ્રુપ અને ઓનર, યુઝર, ગ્રુપ અને ઓનર, આવું કંઈક આપણે ભણી ગયા હતા ફાઇલને પરવાનગી આપવાની બાબતમાં, બરાબર। સીએચ મોડ આપણે ભણી ગયા છે, સીએચ મોડ, ચેન્જ મોડ, ફાઇલની પરવાનગી આપવાની બાબતમાં આપણે ઉદાહરણ જોયું હતું કે ફાઇલને પરવાનગી આપવાની બાબતમાં યુઝર પણ હોય, ગ્રુપ પણ હોય, ઓનર પણ હોય, અને બધાને કોમન હોય, તો ઓલ, કયો શબ્દ વપરાય છે? ઓલ શબ્દ વપરાય છે। તો ફાઇલને પરવાનગી આપવાની બાબતમાં પહેલામાં પહેલું શું આવે છે? યુઝર, ત્યારબાદ ગ્રુપ, અને ત્યારબાદ ઓનર, એ રીતે આવશે। તો અહીંયા આપણી પાસે જવાબ આવશે યુઝર, ગ્રુપ અને ઓનર, એટલે જવાબ આવશે એ। પાંચમામાં કયો જવાબ છે? એ। ફોન્ટ થોડાક નાના કરી દો એટલે તમને એક પેજમાં દેખાય। દેખાય છે? પહેલામાં એ સી જવાબ, બીજામાં બી, બરાબર, ત્રીજો, ચોથો અને પાંચમો એમસીક્યુ। હવે છઠ્ઠું એમસીક્યુ, લિનક્સમાં નીચેના પૈકી કઈ ફાઇલના નામ મહત્તમ લંબાઈ રજૂ કરે છે? એટલે ફાઇલનું નામ મેક્સિમમ કેટલી લેન્થ હોય, કેટલા અક્ષરોનું હોય? 255, બરાબર। શું જવાબ આવશે છઠ્ઠામાં? ડી, 255। સાતમો એમસીક્યુ, લિનક્સમાં ફાઇલ સિસ્ટમમાં ડિરેક્ટરી માળખામાંથી સૌથી પ્રથમ ડિરેક્ટરી કઈ હોય છે? ખાસ ધ્યાન રાખજો, લિનક્સના માળખામાંથી ફાઇલ અને ફોલ્ડર એવો શબ્દ આપણે ભણી ગયા, ફાઇલ અને ડિરેક્ટરી શબ્દ પણ ભણી ગયા, ફાઇલ બનાવવાનું પણ શીખી ગયા, ફોલ્ડર બનાવવાનું પણ શીખી ગયા, બરાબર। તો મુખ્ય ડિરેક્ટરી કયા નામથી ઓળખાય છે લિનક્સમાં? હોમ ડિરેક્ટરી, કયા નામથી ઓળખાય છે? હોમ ડિરેક્ટરી। તો જવાબ આવશે સી, બરાબર। હવે જો એ અને સી સરખા જ છે, પણ એમાં જે સ્લેશ આવે છે ને એ ખાસ જોવાનું છે તમારે, જે સ્લેશ વચ્ચે આવે છે એ ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર। તમારે ફોરવર્ડ સ્લેશ વાળું યાદ રાખવાનું છે, હોમ ડિરેક્ટરી। ત્યારબાદ ફાઇલ, આઠમો પ્રશ્ન, ફાઇલની નકલ કરવા માટે વપરાતો કમાન્ડ,
तो फाइल ने नकल करवा कमांड वपराय छे सीपी कॉपी सीपी तो ऑप्शन छे सी। नवो प्रश्न तमारी हालनी डिरेक्टरी जोवा माटे कयो कमांड वपराय छे तो आवे छे पीडब्ल्यूडी। नवमा में शुं आवशे जवाब बी। नवमा प्रश्न में जवाब शुं आवशे बी पीडब्ल्यूडी कमांड। जो मैं तमने अगाउ पण कीधुं हतुं के आ चेप्टर में थियोरी और प्रेक्टिकल बंने पूछाय छे। थियोरी में तमारे कमांड्स याद रखवाना छे तो एमसीक्यू में पण जो तमने बधा ज कमांड पूछाय छे के कया कमांड नो शुं उपयोग छे। करंट डिरेक्टरी के फाइल नुं लिस्ट जो होय तो पीडब्ल्यूडी कमांड। मुख्य डिरेक्टरी कई गणाय छे तो के होम डिरेक्टरी। डिरेक्टरी रिमूव करवानो कमांड। फाइल रिमूव करवानो कमांड बराबर। मेक्सिमम फाइल डिरेक्टरी नामनी लंबाई केटली होय छे तो के 255। तो आ रीतना बधे एमसीक्यूज तमने जे प्रेक्टिकल लगता छे थियोरी में पूछाय छे एटले खास ध्यान राखवानुं छे चेप्टर नंबर 6। हवे आपणे आगळ 10मा प्रश्न तरफ जईए। फाइल में चौक्स जॉब शोधवा माटे एटले के पेटर्न शोधवा माटे कयो कमांड आवशे ग्रेब फाइंड लुकअप के ऑल ऑफ द अबव। बराबर फाइंड कमांड भी आई शके ग्रेब कमांड पण आई शके पण फाइल माथी चौक्स माहिती शोधवानी छे तो कमांड आवशे ग्रेब। फाइंड कमांड तो डिरेक्टरी केनुं नाम शोधवा वपराय छे अने लुकअप कमांड आपणे आपतो नथी। 11मो प्रश्न નીચેનામાંથી કયું પ્રક્રિયક દિશા ફેરનું જો આ મેં તમને કમાન્ડ ભણાયા ત્યારે ખાસ કીધું હતું દિશા ફેરનું ચિહ્ન જેને ગ્રેટર ધેન નિશાની કહેવાય જે રીડાયરેક્શન ચિહ્ન તરીકે પણ ઓળખાય છે। રીડાયરેક્શન દિશા ફેર અથવા ગ્રેટર ધેનનું ચિહ્ન તો દિશા ફેરનું ચિહ્ન નથી। પ્રશ્ન ખાસ સમજો દિશા ફેરનું ચિહ્ન નથી કીધું છે આપણને તો ગ્રેટર ધેન સાઇન તો રીડાયરેક્શન છે ડબલ ગ્રેટર દેન સાઇન પણ રીડાયરેક્શન છે લેસ દેન સાઇન પણ રીડાયરેક્શન છે। ફાઇલ કોપી કરવા માટે આપણે કીધું હતું લેસ દેન સાઇન બરાબર જો યાદ હોય તો કયું ચિહ્ન રીડાયરેક્શન માટે નથી વપરાતું તો એમાં જવાબ આવશે સી કારણ કે મલ્ટીપ્લિકેશનની સાઇન જે ફૂદરડી સાઇન ગુજરાતીમાં કહેવાય જેને એસ્ટ્રિક કહેવાય તો એસ્ટ્રિક સાઇન રીડાયરેક્શનમાં વપરાતી નથી। પ્રશ્નમાં નથી પૂછ્યું છે એટલા માટે ખાસ ધ્યાન રાખજો। આગળ 12મો પ્રશ્ન ઉપયોગકર્તાની ફાઇલને વાંચવાની પરવાનગી આપવા માટે ઉપયોગકર્તા એટલે યુઝર યુઝર ફાઇલ વાંચી શકે એવી પરવાનગી આપવાની છે બરાબર વાંચી શકે એવી પરવાનગી આપવા માટે તો કોઈપણ પરવાનગી શબ્દ આવે તો પહેલાં તો સીએચ મોડ આવી જાય અને યુઝરને આપવાની છે તો યુઝર માટે શબ્દ કયો છે યુ પરવાનગી આપવાની છે તો શું આવશે પ્લસ આર માઇનસ આર તમે લખો માઇનસ આર તેને ઇફેક્ટ મળે વાંચવા દેશે નહીં પ્લસ આર કરો તો રીડ ઓનલી નીકળી જાય મેં તમને અગાઉ સમજાવ્યું હતું એ જ રીતે તો 12મામાં જવાબ આવશે બી સી એચ એમઓડી U પ્લસ R ફાઇલ નેમ એટલે યુઝર પ્લસ R એટલે વાંચવાની પરવાનગી અને ફાઇલ નેમ એટલે તમે જે ફાઇલનું નામ લખશો એ ફાઇલને યુઝરને વાંચવાની પરવાનગી મળશે। પ્રશ્ન નંબર 13 સીપી કમાન્ડની ઓછામાં ઓછી આર્ગ્યુમેન્ટ કેટલી હોય છે જો ઓછામાં ઓછી સીપી એટલે કોપી ફાઇલ કોપી કરવા માટે ઓછામાં ઓછી કેટલી આર્ગ્યુમેન્ટ જોઈએ જૂની ફાઇલને નવીમાં કોપી કરવી એટલે જૂનું નામ અને નવી ફાઇલનું નામ કેટલી આર્ગ્યુમેન્ટ થઈ બે તો જવાબ આવશે બી ટુ ખાસ ધ્યાન રાખજો જૂની ફાઇલનું નામ અને ક્યાં કોપી કરવી છે એટલે કે કઈ ફાઇલમાં કોપી કરવી છે એ નવી ફાઇલનું નામ એટલે બે આર્ગ્યુમેન્ટ જોઈશે કોપી એન્ડ પેસ્ટ એટલે કોપી કરવા માટેની જૂનો ડેટા અને નવી ફાઇલ કે જ્યાં મૂકવું છે એ એટલે કેટલા આર્ગ્યુમેન્ટ થશે સીપી કમાન્ડમાં બે 14મો એમસીક્યુ લિનક્સમાં એમવી કમાન્ડ નીચેના પૈકી કયા હેતુ માટે વાપરવામાં આવે છે તો ઉપયોગમાં લેવાય છે લિનક્સમાં એમવી કમાન્ડ કયા હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવે છે બરાબર તો લિનક્સમાં એમવી કમાન્ડ ડિરેક્ટરીનું નામ બદલવા ફાઇલને અન્યત્ર ખસેડવા કે ફાઇલની નકલ કરવા માટે બરાબર તો અહીંયા એક ખાસ આ પ્રશ્ન ખાસ ધ્યાન રાખવાનું છે ફાઇલ કે ડિરેક્ટરીનું આપણે નામ બદલવું હોય એટલે મૂવ કરવું છે તો કયો કમાન્ડ આવે એમવી કમાન્ડ બરાબર ફાઇલની નકલ કરવા માટે તો સીપી કમાન્ડ આવે છે બરાબર
પણ ડિરેક્ટરીનું નામથી એમવી કમાન્ડથી તમે બદલી શકો છો. કયા કમાન્ડથી? એમવી કમાન્ડથી. પણ અહીંયા ઓલ ઓફ ધ અબવ અથવા એ બી ઓપ્શન નથી આપ્યો એટલે આપણે બી સ્વીકારી લઈએ છીએ. 15મો પ્રશ્ન. નીચેના પૈકી કયા કમાન્ડનો ઉપયોગ એક સમયે માત્ર એક પાનું ભરીને માહિતી જોવા થઈ શકે છે? કયા કમાન્ડનો ઉપયોગ એક સમયે માત્ર એક પાનું ભરીને માહિતી જોવા માટે થાય છે? તો મોર કમાન્ડ, MORE મોર કમાન્ડ, ખ્યાલ આવશે. મોર કમાન્ડનો ઉપયોગ વન બાય વન પેજ માહિતી જોવા માટે થાય છે. ક્લિયર કમાન્ડનો ઉપયોગ પેજ પર રહેલી માહિતી ઘૂસવા માટે થાય છે. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ. તો ચેપ્ટર નંબર 6ના આપણે MCQ સોલ્વ કરી દીધા છે. તમારે નોટબુકમાં લખવાના છે અને ખાસ ધ્યાન રાખજો તમારી ટેક્સ્ટબુકમાં ચેપ્ટર નંબર 6નું જે સ્વાધ્યાય છે ને એમાં પ્રાયોગિક કાર્ય આપ્યા છે એટલે કે પ્રેક્ટિકલના પ્રશ્નો આપ્યા છે. એ અહીંયા હું તમને પ્રેક્ટિસ માટે તો કરાવું છું થોડા ઘણા, પણ ઘરે પણ તમારે જો કમ્પ્યુટર ના હોય પણ એ પ્રશ્ન શું કહેવા માંગે છે એને લગતી થિયરી તો તમે લખજો જ, એટલે તમને ખ્યાલ આવશે કે કયા પ્રશ્ન કયા કમાન્ડનો કયો ઉપયોગ છે. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ, બરાબર. તો જુઓ ચેપ્ટર નંબર 6માં આપણે હવે પ્રેક્ટિકલ તરફ જઈ રહ્યા છીએ. એક મિનિટ તમારી સ્ક્રીન સામે MCQ રાખું છું, તમારે બાકી હોય ટીક કરવાના તો કરી લેજો. 1-15 MCQ અગત્યના છે અને આ MCQ થિયોરી અને પ્રેક્ટિકલ બંને માટે તમારે તૈયાર કરવાના છે. થઈ ગયા છે MCQ. હવે જો વિદ્યાર્થીઓ આ મારી સામે રાઈટ લિનક્સ વિન્ડો એટલે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનો જ વિન્ડો છે, બરાબર. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનો જ વિન્ડો છે. હવે આમાં હું ફાઇલને સેવ કરું છું, બરાબર. ફાઇલ સેવ, તો અહીંયા આપણે ફાઇલનું નામ આપી દઈએ સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર 6 MCQ, બરાબર. અને એ ડોક્યુમેન્ટ્સમાં સ્ટોર કરાવી દઈએ છીએ. શેમાં સ્ટોર કરાવીએ છીએ? ડોક્યુમેન્ટ્સમાં. અને અહીંયા શું કરી દઈએ છીએ? ફાઇલને સેવ. જુઓ અહીંયાથી તમને રિસન્ટ યુઝ ફાઇલનું નામ પણ બતાવશે, તમારા ડેસ્કટોપ પર કઈ કઈ ફાઇલ છે એ પણ તમને બતાવશે, ફાઇલ સિસ્ટમમાં કઈ કઈ ફાઇલો પડી છે એ પણ તમને બતાવશે, બરાબર. આપણે અહીંયાથી સિલેક્ટ કરી લઈએ ડેસ્કટોપ પર. આ ફાઇલ સિસ્ટમ પણ છે, આ ડેસ્કટોપ પણ છે, બરાબર. તો અહીંયાથી તમે કોઈપણ રીતે ફાઇલને સેવ કરી શકો છો. ડોક્યુમેન્ટમાં ફાઇલનું નામ લખી દીધું અને સેવ કરી, બરાબર. હવે જો આ રાઇટરનો જે વિન્ડો છે એને હું બંધ કરી દઉં છું, કારણ કે મારે શું ખોલવાનું છે? ટર્મિનલ વિન્ડો. કયો વિન્ડો ખોલવાનો છે? ટર્મિનલ વિન્ડો. ફાઇલ સેવ થઈ ગઈ છે, હવે આને ક્લોઝ કરી દેજો. આ OSનો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનો મુખ્ય ભાગ છે, મુખ્ય ડેસ્કટોપ છે. મેં તમને અગાઉ પણ સમજાવ્યું હતું, જેમાં જુઓ રાઇટર, કેલ્સી સોફ્ટવેર, તમે ધોરણ 10માં કેલ્સી ભણીને આવ્યા છો, બરાબર. તો એ કેલ્સી સોફ્ટવેર પણ છે. રાઇટર સોફ્ટવેર ધોરણ 9માં તમે ભણીને આવ્યા છો, ઇમ્પ્રેસ સોફ્ટવેર ધોરણ 9માં તમે ભણીને આવ્યા છો, તો આ બધા સોફ્ટવેરનું લિસ્ટ પણ છે. ખ્યાલ આવે છે. તો હવે આપણે 11મામાં ટર્મિનલ વિન્ડો શીખવાનો છે. તો ટર્મિનલ વિન્ડો ખોલવા માટે અલ્ટા કંટ્રોલ T કરવાનું, એટલે આ ટર્મિનલ વિન્ડો ખુલી ગયો. જો તમે અહીંયા જોઈ શકશો ટર્મિનલ વિન્ડો. હવે આમાં સ્ક્રીન ઝૂમ નથી થતી એટલે તમે ખાસ થોડું ધ્યાન રાખજો, જે કમાન્ડ બોલું છું એ જ હું અહીંયા લખું છું અને એનું આઉટપુટ તમને જોવા મળશે, બરાબર. ધ્યાનથી વિડીયો જોજો, કદાચ સ્ક્રીન થોડી નાની દેખાય કારણ કે સ્ક્રીન મેક્સિમાઇઝ નથી થઈ શકતી, એટલે કે ઝૂમ નથી થઈ શકતું. સ્ક્રીન તો ફૂલ થાય છે પણ ઝૂમ નથી થઈ શકતું, એટલે અમુક કમાન્ડ તમને ના દેખાય પણ ખાસ ધ્યાન રાખજો, બરાબર. જે બોલું છું એ પ્રમાણે જ અહીંયા કમાન્ડ લખીશ, બરાબર. હવે આપણે જો અહીંયા ડોલર સાઇન તમને દેખાય છે,
मिनिट लाइट स्विच ऑफ करी दो। હવે જો અહીંયા લખ્યું છે ડોલર સાઇન પછી આપણે ચોપડીના સ્વાધ્યાયના જ એક્સરસાઇઝના કમાન્ડ કરીએ। જો લિસ્ટ જોવા માટે યાદી જોવા માટેનો કમાન્ડ એલએસ બરોબર કયો કમાન્ડ છે એલએસ બરોબર એલએસ જો એલએસ લખ્યું એટલે તમને બતાવે ડેસ્કટોપ ડોક્યુમેન્ટ બરોબર આ બધી ફાઇલના નામ છે ડેસ્કટોપ ડોક્યુમેન્ટ એ બધી ફાઇલના નામ છે। હવે એમાં તમારે નવી ફાઇલ બનાવવાની છે તો કેટ કમાન્ડ એફ વન ગ્રેટર દેન સાઇન અને મેં શું લખ્યું એફ વન તો એફ વન નામની ફાઇલ બનશે કેટ એટલે ક્રિએટ થશે કઈ નામ એફ વન એમાં હું લખી દઉં છું ધીસ ઇઝ માય ફર્સ્ટ ફાઇલ ઇન ઉબુન્ટુ લિનક્સ બરોબર આ એક વાક્ય મેં લખી નાખ્યું। હવે આને આપણે સેવ કરવું છે તો સેવ કરવા માટે કંટ્રોલ ડી કઈ શોર્ટકટ કી આવશે કંટ્રોલ ડી જો તમે કંટ્રોલ ડી કરશો ને એટલે એવું તરત જ પાછો ટર્મિનલ વિન્ડો આવી જશે એટલે કે આ ફાઇલ સેવ થઈ ગઈ બરોબર। હવે ફરીથી એલએસ કમાન્ડ લખો તો જો આ એલએસ કમાન્ડ તમે ફરી લખશો ને એટલે એમાં બ્લુ કલરમાં જે બતાવે છે બધી ડિરેક્ટરી છે જેને ફોલ્ડર તરીકે ઓળખવામાં આવે છે અને વ્હાઇટ કલરમાં બતાવે છે બધી ફાઇલ છે એમાં એફ વન પણ આવી ગયું કારણ કે હમણાં હાલ આપણે કઈ ફાઇલ બનાવી છે એફ વન તો એમાં એફ વન નામ પણ બતાવે છે ખ્યાલ આવશે। હવે આગળ જોઈએ ત્યારબાદ છે એફ વન ફાઇલની માહિતીને એફ ટુમાં મૂકવાની છે એફ વન ફાઇલની માહિતીને શું કરી છે એફ ટુમાં તો કેટ કમાન્ડ તો ખરો જ એફ વન હવે જો ગ્રેટર દેન સાઇન હું બે વખત કરું છું અને લખું છું એફ ટુ એટલે રીડાયરેક્શનનું સાઇન બરોબર। હવે ફરીથી આપણે એલએસ કમાન્ડ જોઈએ તો જો અહીંયા એફ વન અને એફ ટુ બે નામ બતાવે છે એલએસ એટલે લિસ્ટ કમાન્ડ એમાં એફ વન અને એફ ટુ બે બતાવે છે એટલે એફ ટુ એફ વન તમે બનાવી પણ એનો ડેટા એફ ટુ માં પણ મૂક્યો છે એટલે એફ ટુ પણ ફાઇલ લિસ્ટમાં બતાવશે ખ્યાલ આવે છે બરોબર સેટિંગ્સમાં જોઈએ બ્રાઇટનેસ ને લોક સ્ક્રીન અને એવું જ છે મેગ્નિફાયર છે જ નહીં એટલે હું તમને સ્ક્રીન ઝૂમ કરીને નથી બતાવી શકતી પણ જે રીતના કમાન્ડ બોલું છું એ પ્રમાણે જ અહીંયા કમાન્ડ લખાય છે અને તમારી ટેક્સ્ટબુકમાં પણ ઉદાહરણ સાથે આપેલા છે એટલે ખાસ ધ્યાન રાખજો। ઓકે ઓકે અહીંયા આપણે વ્યૂઝ ઝૂમ ઇન કરી દઈએ કદાચ તમને દેખાય તો નાઉ યુ કેન સી પ્રોપરલી દેખાય છે ને ડન સુધી કાઢ્યું હા મેડમ એ ચિંતા ના કરશો જુઓ પહેલા મેં શું લખ્યું ડોલર સાઇન મારું જે કર્સર જે હું સિલેક્ટ કરું છું ને એ ધ્યાન આપજો ડોલર સાઇનમાં મેં શું લખ્યું છે એલએસ કમાન્ડ એટલે લિસ્ટ બતાવશે બરોબર। હવે કેવું લિસ્ટ બતાવ્યું હવે જો લિસ્ટમાં ભૂરા કલરમાં તમને દેખાય છે બ્લુ કલરમાં ડેસ્કટોપ ડોક્યુમેન્ટ અને ડાઉનલોડ લખેલું છે બરોબર તો એ ડિરેક્ટરી છે એટલે કે ફોલ્ડર છે પણ અહીંયા એક્ઝામ્પલ વન એવું લખેલું છે એ શું છે ફાઇલ છે એ વ્હાઇટ કલરમાં લખેલી છે। હવે મેં શું કર્યું ડોલર સાઇન કેટ કમાન્ડ આપ્યો જો જ્યાં કર્સર હું સિલેક્ટ કરું છું એ ડોલર સાઇન અને કેટ કમાન્ડ આપી અને ફાઇલ બનાવી ફાઇલનું નામ મેં આપ્યું છે એફ વન બરોબર ફાઇલનું નામ શું આપ્યું છે એફ વન તો અને એમાં મેં લખ્યું ધીસ ઇઝ માય ફર્સ્ટ ફાઇલ ઇન ઉબુન્ટુ લિનક્સ એવું મેં લખાણ લખી કાઢ્યું બરોબર। હવે એ લખાણને સેવ કરવા માટે મેં શું આપ્યું કંટ્રોલ ડી એટલે ફાઇલ સેવ થઈ ગઈ
ફાઇલ સેવ થઈ ગઈ એવું મને કઈ રીતે ખબર પડે? તો ફરીથી હું લિસ્ટ ચેક કરીશ એલએસ કમાન્ડ થી. તો જો આ લિસ્ટમાં મને F1 દેખાય છે. શું દેખાય છે? F1, બરાબર. ફરીથી હવે શું કર્યું? F1 નો જે મારો ડેટા છે મેં એમાં મૂકી દીધો F2 માં. તો ડોલર સાઇન કેપ કમાન્ડ F1 અને આ રીડાયરેક્શન ની સેન્ડ મેં કેટલી વખત મૂકી છે? 2 વખત. અને પછી શું લખ્યું? નવી ફાઇલનું નામ F2. ફરીથી લિસ્ટ કમાન્ડ વાપર્યું એટલે જો હવે F1 અને F2 બંને ફાઇલ દર્શાવે છે. ખ્યાલ આવે છે? બરાબર. તો આ રીતે હવે જો નવો કમાન્ડ એક્સરસાઇઝમાંથી જ હું કરું છું, સ્વાધ્યાયમાંથી જ. હવે તમારે ઇકો કમાન્ડ વાપરવાનો છે. ઇકો કમાન્ડ ડોલર સાઇન અને લખવાનું છે સેલ કેપિટલમાં SHELL, બરાબર. SHELL. તો જુઓ, સેલ કમાન્ડ મેં તમને કીધું હતું કે તમે કયા સેલ પ્રોમ્પ્ટમાં કામ કરો છો, તો તમારા ઘરે જે કોમ્પ્યુટરમાં લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે એમાં કયો ઇન્ટરફેસ છે, કયો સેલ છે એ તમારે ચેક કરવું છે, એનું નામ ચેક કરવું છે. તો એના માટે અહીંયા કયો કમાન્ડ આવશે? સેલ કેપિટલમાં SHELL, સેલ કમાન્ડ. જો તમે સેલ લખશો એવું તરત જ અહીંયા મેસેજ મળશે. જુઓ, BIN અને બાસ, આપણે કયો સેલ પ્રોમ્પ્ટ વાપરીએ છીએ? બાસ. કયો સેલ પ્રોમ્પ્ટ વાપરીએ છીએ? બાસ. હવે આપણે ડિરેક્ટરી બનાવવાની છે. તો ડિરેક્ટરી બનાવવા માટે અહીંયા MK કમાન્ડ, MKDIR, અને ડિરેક્ટરીનું નામ હું આપી દઉં છું D1. શું નામ આપ્યું મેં? D1. MK એટલે મેઇન ડિરેક્ટરી, ડિરેક્ટરીનું નામ આપી દીધું D1, બરાબર. હવે આ D1 ડિરેક્ટરી મેં જે બનાવી એ D1 ડિરેક્ટરીમાં કોઈ ફાઇલ છે કે નહીં, બરાબર. તો એ ચેક કરું છે. તો કયો કમાન્ડ આવશે? LS. કયો કમાન્ડ આવશે? LS. હવે મારે આ જે આખી સ્ક્રીન ભરાઈ ગઈ છે એને ક્લિયર કરવી છે. તો કયો કમાન્ડ? CLEAR, ક્લિયર. જો બધું નીકળી ગયું, ક્લિયર થઈ ગયું. પાછું કર્સર પહેલી લાઈન પર જતું રહ્યું. હવે મારે એવું કરવું છે કે LS એટલે લિસ્ટ જોવું છે, પણ લિસ્ટ કયા નામથી શરૂ થતું હોવું જોઈએ? F નામથી. કયા નામથી લિસ્ટ શરૂ થતું હોવું જોઈએ? F નામથી, બરાબર. અને છેલ્લો અક્ષર એનો કયો હોય? T. સ્ટાર્ટિંગ નો અક્ષર F હોય અને છેલ્લો અક્ષર શું હોય? T. તો જુઓ, તરત જ મેસેજ આવ્યો, નો સર્ચ ફાઇલ ઓર અ ફોલ્ડર. એવી કોઈ ફાઇલ કે ફોલ્ડર છે નહીં જે F નામથી શરૂ થતી હોય અને T નામથી પૂરી થતી હોય. ખ્યાલ આવે છે? જુઓ, ફરીથી LS કમાન્ડ લખું, બરાબર, અને એન્ટર આપી દો. તો જુઓ, LS કમાન્ડ તમે લખશો એટલે તમને બધી ફાઇલ અને ડિરેક્ટરીના નામ બતાવશે, બરાબર. હવે એમાંથી મારે એવું કરવું છે, LS કમાન્ડ B નામથી શરૂ થતી ફાઇલ કે ડિરેક્ટરી જોવી છે. તો D પછી મેં શું કરી દઉં? સ્ટાર એટલે કે એસ્ટ્રિક સાઇન અને એન્ટર આપો, બરાબર. તો D નામથી શરૂ થતી ફાઇલ અને ફોલ્ડર છે, પણ એને જોવા માટે એને અટકાવે એટલે D પછી કેટલા અક્ષરો હોય એ તમે દર્શાવ્યું નથી, બરાબર. તો આપણે એવી રીતે લઈ લઈએ, LS કમાન્ડ B સ્ટાર અને છેલ્લો કમાન્ડ, છેલ્લો અક્ષર S હોય, તો એવી પણ કોઈ ફાઇલ નથી, બરાબર. કેમ નથી બતાવતું? કારણ કે તમે કમાન્ડ આપો છો એ સ્મોલ લેટરમાં છે અને ફાઇલના નામ કદાચ કેપિટલમાં હશે. તો આપણે કેપિટલ કરી જોઈએ. જો હવે જવાબ આવી ગયો, ડેસ્કટોપ અને ડોક્યુમેન્ટ આવે છે જવાબ. D મેં કેપિટલમાં લખ્યું, કારણ કે જ્યારે મેં ફાઇલ બનાવી હતી, ફોલ્ડર બનાવ્યું હતું, ત્યારે D કેવો લખ્યો હતો? કેપિટલમાં. તો લિનક્સ એ કેસ સેન્સિટિવ છે, જો ફાઇલના નામ કેપિટલમાં લખ્યા હોય તો કેપિટલમાં જ તમારે લખવું પડે કમાન્ડ, સ્મોલમાં લખ્યું હોય તો કમાન્ડ સ્મોલમાં લખવો પડે, બરાબર. D નામથી શરૂ થતી કેટલી ફાઇલ છે? તો સ્ટાન્ડર્ડ 11, સ્ટાન્ડર્ડમાં D આવે છે. જુઓ, પછી ડેસ્કટોપ એ ફોલ્ડર છે, એમાં D કેપિટલ છે, ડોક્યુમેન્ટમાં પણ D કેપિટલ છે અને ડાઉનલોડમાં પણ D કેપિટલ છે. હવે એવું કરવું છે, LS કમાન્ડ D અને છેલ્લો અક્ષર S હોય, સ્મોલ S, પહેલો કેપિટલ D, છેલ્લો સ્મોલ S. તો જો એવી પણ ફાઇલો એને બતાવી દીધી, ડાઉન, ખ્યાલ આવશે, બરાબર. હવે સ્ક્રીન ભરાઈ ગઈ છે, ફરીથી ક્લિયર કમાન્ડ કરી. હવે આપણે ફાઇલની કોપી કરવી છે. તો CP કમાન્ડ, આપણે ફાઇલ 1 બનાવી હતી, તો CP કમાન્ડ ફાઇલ 1 એની કોપી છે મેં કરવી છે. તો કે ફાઇલ 11માં, તો મેં શું લખી દીધું? ફાઇલ 11. હવે ફાઇલ 11માં થઈ કે નહીં કોપી એ જોવું છે. તો તમે લિસ્ટમાં ચેક કરી શકો છો LS કમાન્ડથી. જો ફાઇલ 11 બતાવી દીધું,
बतावे छे बराबर। हवे कैट कमांड करिए फाइल 11 बराबर, एम कोई पण माहिती आपणे लखीए टुडे इज सैटरडे बराबर, अने कंट्रोल डी कमांड आपी छे एटले फाइल सेव थई जशे बराबर, ख्याल आवशे। हवे तमारे नवी अने जूनी बन्ने माहिती आई गई फाइल 11 मां, F11 नामनी फाइल मां F1 नो तो डेटा आई ज गयो पण F2 नो पण डेटा आयो छे बराबर। तो हवे तमारे ए जोवू छे तो एना माटे आपणे लखीशुं कैट कमांड अने डायरेक्शन नो विंडो एटले के रिडायरेक्शन विंडो કેટલી વખત લખીએ છીએ, બે વખત, અને ફાઇલ 11 કરીએ બરાબર, તો પણ આવી જશે બરાબર, લિસ્ટમાં નામ બદલાઈ જશે, ખ્યાલ આવશે બરાબર। હવે એની તમારે નામ બદલવું છે અથવા તો જગ્યા બદલવી છે, તો નામ અથવા તો જગ્યા બદલવા માટે કયો કમાન્ડ આવશે, એમવી કમાન્ડ। હવે આ જે લિસ્ટ તમને દેખાય છે D1 F11 F2 F1 આ બધા લિસ્ટને આલ્ફાબેટ્સ પ્રમાણે ગોઠવવું છે અથવા જોવું છે, તો LS કમાન્ડની સાથે કયો કમાન્ડ આવશે, શોર્ટ, કયો કમાન્ડ આવશે, શોર્ટ, SORT શોર્ટ કમાન્ડ। તો જુઓ સોર્ટિંગમાં ગોઠવાઈ ગયું આલ્ફાબેટ્સ પ્રમાણે, ABCD પ્રમાણે અહીંયા શોર્ટિંગમાં નામ ગોઠવાઈ ગયા। જો D પહેલાં આવે, E પછી આવે, એટલે એક્ઝામ્પલ ફાઇલ પછી આવી, E પછી F આવે એટલે F નામની ફાઇલો આવી, જી વિડીયો છે છેલ્લી ફાઇલ છે, ABCD પ્રમાણે V છેલ્લે આવે છે, એના માટે V બરાબર। તો આ રીતે આલ્ફાબેટ્સ પ્રમાણે પણ એટલે કે શોર્ટિંગ પ્રમાણે પણ આપણે લિસ્ટ જોઈ શકીએ છીએ, ખ્યાલ આવશે। હવે આપણે કોઈ સ્પેલિંગ શોધવો છે તો ગ્રેપ કમાન્ડ GREP ગ્રેપ કમાન્ડ સ્પેસ, કયો સ્પેલિંગ શોધવો છે તો કે ધીસ, કયો સ્પેલિંગ ધીસ, કઈ ફાઇલમાંથી શોધવો છે તો F1 માંથી બરાબર, F1.txt નામની ફાઇલમાંથી આપણે ધીસ કમાન્ડ શોધવો છે। તો જુઓ તરત જ તમે જોઈ શકશો ધીસ ઇઝ માય ફર્સ્ટ ફાઇલ ઇન ઉબુન્ટુ લિનક્સ, એવું મેં લખ્યું હતું, એમાં ધીસ કેવા કલરમાં આવ્યો, રેડ કલરમાં, કારણ કે મેં કયો સ્પેલિંગ શોધવાનું કીધું છે, ધીસ સ્પેલિંગ કયા કમાન્ડ દ્વારા, ગ્રેપ કમાન્ડ દ્વારા બરાબર। આ મારો કમાન્ડ હતો ગ્રેપ ધીસ F1, F1 નામની ફાઇલમાંથી ધીસ કમાન્ડ શોધશે, તો કોમ્પ્યુટરે શોધીને આપી દીધું છે લિનક્સે, ધીસ કમાન્ડ કેવા કલરમાં આપ્યું, રેડ કલરમાં, ખ્યાલ આવશે, ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ। તો કહેવાનો મતલબ છે કે આ રીતે અલગ અલગ કમાન્ડ વાપરીને તમે કામ કરી શકો છો। હવે એક છેલ્લો કમાન્ડ બતાવી દઉં, WC વર્ડ કાઉન્ટ માઇનસ L, વર્ડ કાઉન્ટ WC માઇનસ L, કઈ ફાઇલનો ડેટા તમારે લાઇન શોધવી છે તો કે F11 નામની ફાઇલમાં મેં કેટલી લાઇન લખી છે, બે, કેટલી લાઇન લખી છે, બે, તો એ તમે જોઈ શકો છો, ખ્યાલ આવશે, ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ બરાબર। તો આ રીતે તમે આ રીતે જો F11 મેં લખ્યું, તેમાં ટુડે સેટરડે જે લાસ્ટ લખ્યું તે લખેલું તમને જોવા મળે છે બરાબર, બે લાઈન હતી, એક તો પહેલા કોપી કરેલી હતી અને બીજી મેં લખી એ। તો આ રીતે તમે અલગ અલગ કમાન્ડ દ્વારા લિનક્સમાં સરસ કામ કરી શકો છો, ચલાવશે બરાબર। તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 6ની થિયોરી અને પ્રેક્ટિકલ સંપૂર્ણ રીતે કમ્પ્લીટ કર્યું છે, MCQ સાધ્યાના પણ સોલ્વ કરી દીધા છે, તમારે આ કમાન્ડ્સ વાંચવાના છે ઘરે, જો કમ્પ્યુટરમાં લિનક્સ હોય તો પ્રેક્ટિસ કરજો, ના હોય તો કંઈ જ વાંધો નહીં, તમારે કમાન્ડ મોઢે કરવાના એટલે કે વાંચીને તૈયાર કરવાના છે, એનો ઉપયોગ જોવાનો છે બરાબર। તમને સ્ક્રીન પર બધા મેં પ્રેક્ટિકલ કરીને બતાવ્યા જ છે। આજનો આ વિડીયો સમાપ્ત કરીએ છીએ, આના પછી લિનક્સમાં હજુ બીજા નવા કમાન્ડ શીખવાના છે નવા ચેપ્ટરમાં, એ પછી આપણે જોઈશું। આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ।